અસલામ અલેકુમ બાળકો, આપણે ધોરણ 3 માં આપણે આપણા અગાઉના પીરિયડમાં વેજીટેબલ્સ મીનિંગ વિશે શીખી ગયા. વેજીટેબલ્સ એટલે કે શાકભાજીના નામ. આપણે શાકભાજીના નામ શીખી ગયા. મેં તમને હોમવર્ક આપ્યું હતું શાકભાજીના નામ સ્પેલિંગ 3 વખત નામમાં લખવા માટે. તો હોમવર્ક કરી લીધું હશે અને ઘણા બધા હોય તો સ્પેલિંગ પણ યાદ કરી લીધા, બરાબર. હવે આપણે આગળ શીખવાનું છે કે પરીક્ષામાં આપણને ઘણી બધી રીતે પૂછાઈ શકે કે પરીક્ષામાં આપણને એવું શાકભાજીના નામ તેના સ્પેલિંગ લખો, કે તમે ચિત્ર આપેલું હોય સ્પેલિંગ લખવા, કે પછી આપણે સ્પેલિંગ તેનો ઉચ્ચાર લખવાનો હોય કે સ્પેલિંગને શું વંચાય. એ રીતના આપણે ઘણી બધી રીતે પૂછાય. હું તમને દરેક રીતે શીખવાડું છું કે પરીક્ષામાં પૂછાય તમે લખી શકો, બરાબર. તો નીચે આપેલ શાકભાજીના નામ છે અને તેના સ્પેલિંગ લખવા. જુઓ પહેલું શું છે, તો પહેલું બટાકા. બટાકાને શું કહેવાય અંગ્રેજીમાં? બટાકાને અંગ્રેજીમાં પોટેટો કહેવાય. પોટેટોનો સ્પેલિંગ POTATO. પોટેટો એટલે કે બટાકો. પછી મરચું. મરચાને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરચાને અંગ્રેજીમાં ચીલી કહેવાય. શું કહેવાય? ચીલી. પછી ટામેટાને ટામેટાને શું કહેવાય? ટમેટો. ટમાટો તો TOMATO. ટમાટો. ટમાટો એટલે ટામેટો. તમારે રીતના લખવાનું છે, તમારે નોટમાં કમ્પ્લીટ લખવાનું છે. પછી ગોલ લીંબુ. તો લીંબુને શું કહેવાય? LEMON એટલે લીંબુ. શું કહેવાય? LEMON. લેમન. લેમન એટલે લીંબુ. પછી લેડી ફિંગર. લેડી ફિંગર એટલે ભીંડો. તો ભીંડોને અંગ્રેજીમાં લેડી ફિંગર, તો LADYS. પછી FINGER. લેડી ફિંગર એટલે ભીંડો. પછી વટાણા. તો વટાણાને અંગ્રેજીમાં શું કહેવાય? તો વટાણાને અંગ્રેજીમાં પીસ. તો PEAS. પીસ. પીસ એટલે વટાણા. તમારે રીતના કમ્પ્લેટ લખવાનું કે PEAS. આપણે લખીશું. પછી જુઓ આ ડુંગળી. ડુંગળી શું કહેવાય? તો ડુંગળીને અંગ્રેજીમાં અન્યન કહેવાય. શું કહેવાય? અન્ય. OION. અન્ય. અન્યન એટલે ડુંગળી. પછી ગાજર. તો ગાજરને શું કહેવાય? કેરેટ. PARROT. કેરેટ એટલે ગાજર. શું કહેવાય? ગાજર. અંગ્રેજીમાં આપણે શું કહીશું? કેરેટ. તો CARROT. કેરેટ. કેરેટ એટલે ગાજર. પછી રીંગણ. રીંગણ શું કહીશું? રીંગણ આપણે બ્રિંજલ કહીશું. BRINJAL. બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. પછી મૂળો. RADIS. રેડિસ. રેડિસ એટલે મૂળો. તો આ રીતના આપણે લખવાનું છે. આપણે શું લખવાનું? ગુજરાતી નામ છે એ ગુજરાતી નામ સામે આપણે તેને સ્પેલિંગ લખવાનું છે કે બટાકાને શું કહેવાય, બટાકાનું શું સ્પેલિંગ થાય, મરચાનું શું સ્પેલિંગ થાય, ટામેટાનું શું થાય, લીંબુનું શું થાય. એ રીતના આપણે તેની સામે તેનો સ્પેલિંગ લખવાનું છે. પછી જુઓ આગળ. તો શું છે? હવે નીચે આપેલા શાકભાજીના સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર લખો. એટલે કે આપણે સ્પેલિંગ આપેલા એ સ્પેલિંગ શું વંચાય એ આપણે લખવાનું છે. જુઓ પહેલું શું? PEAS. પીઝ. પીઝ એટલે બટાકા. અહીંયા શું લખીશું? પીઝ લખીશું. શું લખીશું? પીઝ. આપણે લખવાનું છે. પછી RADIS. રેડિસ. રેડિસ એટલે મૂળો. આ રીતે આપણે રેડિસ એવું લખવાનું છે કે RADISH. શું વંચાય? રેડિસ વંચાય. પછી CARROT. કેરેટ. કેરેટ એટલે ગાજર. શું લખીશું? CARROT. આપણે લખવાનું. પછી ચીલી. CHILLI. ચીલી એટલે મરચું. તો આ રીતના આપણે લખવાનું છે ચીલી. તો તમારે આ રીતના કમ્પ્લીટ લખવાનું. હું તમને હોમવર્કમાં ફોટો મોકલીશ. એ ફોટામાં જોઈને તમારે હોમવર્ક કરવાનું છે. પછી જુઓ ટમાટર. ટમાટરને TOMATO. તો શું લખવાનું? ટમાટો. ટમ.
તો આઈટમમાં તમારે લખવાનું છે નંબર. પછી જુઓ લેમન, લેમન LEMON, તો શું લખીશું આપણે? લેમન, લેમન એટલે લીંબુ. પછી બ્રિંજલ, તો બ્રિંજલ લખીશું BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ. શું લખીશું? બ્રિંજલ. આ રીતના આપણે લખવાનું છે. પછી લેડીઝ ફિંગર, શું લખીશું? લેડીઝ ફિંગર, તો આ રીતના આપણે લખીશું. ફિંગર લખવાનું છે. પછી જુઓ આગળ, તો શું છે? અનિયન છે. ઓ એન આઈ ઓ એન, અનિયન. અનિયન એટલે શું થાય? અનિયન એટલે ડુંગળી. પછી ક્યુકમ્બર, ક્યુકમ્બર એટલે કાપી. તો આપણે અહીંયા શું લખીશું? ક્યુકમ્બર, ક્યુકમ્બર. આ રીતના આપણે લખવાનું છે કે ક્યુકમ્બર એટલે કાપી. તો આપણે અહીંયા શું લખ્યું? આપણે અહીંયા સ્પેલિંગ સામે તેનો અંગ્રેજી લખ્યું, આપણને સ્પેલિંગ આવ્યો છે. એ સ્પેલિંગને કઈ રીતે વંચે એ લખવાનું છે. PEAS, શું કહેવાય? તો પી કહેવાય. પછી RAISH, રેડિશ, રેડિશ એટલે કૂડો. એ રીતે તમારે લખવાનું છે. તમને આજે મેં બે પ્રશ્નો પડ્યા, એ બે તમારે તમારી અંગ્રેજી નોટમાં લખવાના. પણ એ બંને પ્રશ્નો તમારે બે વખત લખવાના હતા કે તમને ગ્રેડ આવડી. તમારે ફોટોમાં જોવાના અને બંને બંને પ્રશ્નો મારી અંગ્રેજીની નોટમાં બે વખત લખી લેવાના. તો દરેક બાળક તૈયાર રાખો કે તમારું હોમવર્ક છે.